नमस्कार विद्यार्थी मित्रों, जय हिंद, वेलकम टू ओजे स्टडी गुजरात। विद्यार्थी मित्रों, आवनारी बिन सचिवालय माटे छेल्ला दिवसोनी तैयारी माटे खूब ज अगत्यना प्रश्नों अने मॉडल पेपर लईने आवी रह्यो छुं, तो वीडियो ने लाइक करी तमारा साथी मित्रों सुधी शेर करजो। आ उपरांत विद्यार्थी मित्रों, तमे मारी साथे अनअकेडमी उपर पण जॉइन थई शको छो, ज्यां आपणा फ्री क्लास होय छे, जेने लिंक तमने डिस्क्रिप्शन में जोवा मळशे। तो आजे ज जॉइन करो अनअकेडमी। आ उपरांत फ्री टेस्ट अने स्कॉलरशिप पण तमने मळवापात्र छे। 6 फेब्रुआरी दिवसे 10 થી 11:30 सुधी फ्री टेस्ट पण आपी शको छो, जेमां 1 થી 20 नंबर ने स्कॉलरशिप मळवापात्र छे। प्लस क्लास नी अंदर पण टेस्ट होय छे 5 ફેબ્રુઆરી 1 વાગ્યે અને 6 ફેબ્રુઆરી 1 વાગ્યાના દિવસે પ્લસ ક્લાસની અંદર ટેસ્ટ છે। અલગ અલગ બેચ કોર્સિસ હોય છે, જેમાં કોમ્પ્રિહેન્સિવ ફાઉન્ડેશન કોર્સ જીપીએસસી મેઇન એક્ઝામ માટે આવી ગયો છે, અસ્મિતા નામનો બેચ કોર્સિસ છે। परेश लाइव कोडनो उपयोग कर 10% डिस्काउंट मेळवी शको छो, आपेली तमे प्राइजनी अंदर नीचे डिस्क्रिप्शन में लिंक छे, तो आज ज जॉइन करो अनअकेडमी। नमस्कार दोस्तों, जय हिंद, वेलकम टू ओजे स्टडी गुजरात। विद्यार्थी मित्रों, आवनारी बिन सचिवालय माटे खूब ज अगत्यना प्रश्नोनी वात करीशुं, तो वीडियो ने लाइक करी तमारा साथी मित्रों सुधी शेर करजो। सौथी पहेलो प्रश्न छे विद्यार्थी मित्रों, गांधीजी ने प्रिय काचबा काचबीनुं पद रचनार कोण हता? तो साचो जवाब छे भોજો ભગત। બીજો પ્રશ્ન છે, રત્નો ખરેખર સાચું રત્ન તો એમ કોણે કહ્યું છે? તો એ કહ્યું છે કવિ નન્હાલાલ દ્વારા। નેક્સ્ટ પ્રશ્ન છે, હાડુલા કાવ્ય પ્રકાર આપનાર કોણ હતા? તો એ હતા દલપતરામ। અર્વાચીન ચિંતાત્મક ગદ્યનો પાયો નાખનાર કોણ હતા? તો એ હતા કવિ નર્મદ। નર્મદને તેના મિત્રો બોલાવતા તે નામ જણાવશો છી? તો એમાં સાચો જવાબ છે લાલજી। નર્મદે અપનાવેલો મુદ્રાલેખ કયો છે? તો સાચો જવાબ છે પ્રેમ શૌર્ય। નર્મદને આજીવન યોદ્ધો કહેનાર કોણ હતા? વિશ્વનાથ ભટ્ટ। અંગ્રેજી પદ્ધતિના નિબંધો લખવાનો પ્રારંભ કોનાથી થયો છે? તો એ થયો છે નવલરામથી। સ્વસુધારક મંડળીના સ્થાપક કોણ હતા? મણિલાલ દ્વિવેદી। ગુજરાતમાં સૌ પ્રથમ પ્રતિકાવ્યોનો સફળ પ્રયોગ કરનાર કોણ હતા? કવિ ખબરદાર। વિવેચક તે કવિનો જોડિયો ભાઈ જ છે, આ વિધાન કોનું છે? તો આ વિધાન છે નરસિંહરાવ દિવેટિયાનું। મણિલાલ દ્વિવેદીની ગુલાબસિંહ કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવશો જી? તો એનો પ્રકાર છે નવલકથા। 1895માં શિક્ષણનો ઇતિહાસ પુસ્તક કોણા દ્વારા લખવામાં આવેલું છે? તો કવિકાંત, જેનું નામ છે મણિશંકર રત્નજી ભટ્ટ, જેને કવિકાંત કહીએ છીએ। અતિજ્ઞાન કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવશો જી? એક ખંડ કાવ્ય છે। ગુજરાતી સાહિત્યના ભીષ્મ પિતામાં કોને ગણવામાં આવે છે? તો એ આપણે ગણીએ છીએ નરસિંહરાવ દિવેટિયાને। હરિગીત છંદમાં ફેરફાર કરી અને ખંડ હરિગીત છંદ ઉપચારનાર કોણ હતા? તો એ પણ નરસિંહરાવ દિવેટિયા જ હતા। કૃષ્ણલાલ શ્રીધરાણી, એના દ્વારા રચવામાં આવેલું વડલાનો સાહિત્ય પ્રકાર જણાવશો જી? એ એક નાટક હતું। જયશંકર સુંદરીની આત્મકથાનું નામ જણાવશો જી? એની આત્મકથા છે થોડા આંસુ થોડા ફૂલ। અને સરનેમ કઈ છે જે નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરશો જી? જયશંકર સુંદરી એની સરનેમ નથી। નેક્સ્ટ પ્રશ્ન, લોકભારતી સણોસરા સંસ્થાની સ્થાપના કોણે કરેલી છે? તો એ કરેલી છે નાનાભાઈ ભટ્ટ દ્વારા। નરસિંહરાવ દિવેટિયાએ જ્ઞાનબાલ ઉપનામથી સર્જેલ સાહિત્ય પ્રકાર કયો છે? તો એ છે નિબંધ। ભદ્રમભદ્ર કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવશો જી? તો ભદ્રમભદ્ર એ હાસ્ય નવલ છે। રાયનો પર્વત કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવશો જી? તો એ હાસ્ય નાટક છે। 1902માં વસંત માસિક કોણા દ્વારા શરૂ કરવામાં આવેલું છે? તો એ આનંદ શંકર ધ્રુવ દ્વારા શરૂઆત કરવામાં આવેલી છે। રમણભાઈ નીલકંઠની રચના ગુજરાતનો સંક્ષિપ્ત ઇતિહાસનો સાહિત્ય પ્રકાર કયો છે? તો એ એક વ્યાખ્યાયન છે। નન્હાલાલની સૌ પ્રથમ નાટ્યકૃતિ કઈ છે? તો એ છે ઇન્દુકુમાર। મણિલાલ દ્વિવેદીના નાટકને તરુણ લેખની શુદ્ધ સંસ્કારી રસજ્ઞતા તરીકે બિરદાવનાર કોણ હતા? તો એ હતા નવલરામ પંડ્યા। કુસુમમાળા કાવ્ય સંગ્રહ ક્યારે રચાયો છે? તો એ રચાયો છે 1887ની અંદર। જ્ઞાનસુધા માસિકના તંત્રી કોણ હતા?
તો એ હતા રમણભાઈ નીલકંઠ. નન્હાલાલની પોતાના પિતાને અંજલિ આપતી રચના કહી છે, જેનું નામ છે પિતૃ તર્પણ. નન્હાલાલનું પોતાનું જીવનચરિત્ર આલેખતું પુસ્તક કયું છે, તો એ છે કવિશ્વર દલપતરામ. બળવંતરાય કલ્યાણજી ઠાકોરે વિવેચન માટે કયા શબ્દો પ્રયોજેલા, તો એના માટે કલાસખી અને શાસ્ત્રસખી. કોણે આ જન્મ પ્રયોગકાર તરીકે નામના મેળવી છે, તો એ છે બળવંતરાય ઠાકોર. કોણે મુક્તધારા અને મહાછંદનો નવો પ્રયોગ કરેલો છે, તો અસર દેસર ખબરદાર. કવિ બોટાદકરનો પ્રિય છંદ કયો હતો, તો એનું નામ છે પ્રણય. જીવન નિષ્ઠાના કવિ તરીકે કોણ જાણીતા છે, તો દેસરજી પરમાર, જેને જીવન નિષ્ઠાના કવિ આપણે કહીએ છીએ. ત્રિભુવન ગૌરીશંકર વ્યાસની જાણીતી રચના કઈ છે, તો રતનબાનો ગરબો. જલિયાવાલાબાગની કવિતાથી જાણીતા બનેલા સર્જક કોણ છે, તો ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ. બે ઘડી મોજ સામયિક પ્રગટ કરનાર કોણ છે, તો હરજી લવજી દામાણી, જેને આપણે સૈદા કહીએ છીએ. રંગ રહસ્ય નામનું ત્રૈમાસિક સંપાદન કરનાર કોણ છે, તો એ છે ત્રિભુવનદાસ ગજ્જર. ગુજરાતી ભાષાની સૌ પ્રથમ આત્મકથા સાચા અર્થમાં પ્રગટ કરનાર કોણ છે, તો એનું નામ છે નારાયણ હેમચંદ્ર. રણજીતરામ બાવાભાઈ મહેતાની જાણીતી વાર્તા કઈ છે, તો એની જાણીતી વાર્તા છે હીરા. ગુજરાતની અસ્મિતાના આદ્ય પ્રવર્તક કોણ છે, તો રણજીતભાઈ વાવાભાઈ. ગુજરાતી રંગભૂમિને વ્યવસ્થિત પાયા પર મૂકી આપનાર કોણ છે, તો ડાયાભાઈ ધોળસાજી. નાટકમાં યુગલ ગીતોની શરૂઆત કરનાર સૌ પ્રથમ સર્જક કોણ છે, તો એ પણ ડાયાભાઈ ધોળસાજી છે. સચિત્ર ગુલશન સામાયિકની સ્થાપના કોણે કરેલી છે, તો એનું નામ છે હાજી મોહમ્મદ અલારખિયા. અમૃતલાલ પઢિયારનું વિધવાઓની કરુણ સ્થિતિઓ વર્ણવતું પુસ્તક કયું છે, તો એનું નામ છે આર્ય વિધવા. સત્યના પ્રયોગો આત્મકથા કયા વર્ષે પ્રગટ થયેલી છે, તો એ થયેલી છે 1925 એટલે કે 1925ની અંદર. ગુજરાતી તરીકે ઉત્કટ ગુજરાતી ભક્તિ દાખવનાર કોણ છે, તો એ છે રણજીતરામ બાવાભાઈ મહેતા. કાકા સાહેબે ખડેલો મહત્વનો સાહિત્ય પ્રકાર કયો છે, તો એ છે લલિત નિબંધ. કાકા સાહેબ કાલેલકરની મૂળ અટક કઈ છે, તો એની મૂળ અટક છે રાજાધ્યક્ષ. કાકા સાહેબ કાલેલકરની આત્મકથાનું નામ જણાવશો જી, તો એનું નામ છે સ્મરણયાત્રા. રામનારાયણ વિશ્વનાથન પાઠક, જેને સ્વેસ ઉપનામથી કયો સાહિત્ય પ્રકાર લખતા, તો એ કાવ્ય. રાવી પાઠક, જે જાત્રાળુ ઉપનામથી કયો પ્રગટ થયેલી રચના કઈ છે, નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ જણાવશો જી. નેક્સ્ટ પ્રશ્ન છે, આધુનિક યુગનું આંદોલન ચલાવનાર સર્જકનું નામ જણાવશો જી, તો એનું નામ છે સુરેશ જોશી. નિરંજન ભગતે આધુનિક અરણ્યક તરીકે ઓળખાતું શહેર કયું છે, તો એ છે મુંબઈ. ધનસુખલાલ મહેતાએ રચેલું મુખ્ય સાહિત્ય કયું છે, તો એ છે હાસ્ય નિબંધ. સુરેશ જોશીનો જાણીતો નિબંધ સંગ્રહ કયો છે, તો એ છે જનાંતિકે. 1961માં ભારત સરકાર તરફથી વિદ્વાતા અને સંસ્કૃત પંડિત તરીકે વિશેષ સન્માન મેળવનાર વ્યક્તિ પંડિત સુખલાલજી. જૈન વિરાસતની પદવી પ્રાપ્ત કરનાર સર્જકનું નામ શું છે, તો કે દલસુખભાઈ માલવણિયા. ભારતીય દર્શનના પ્રકાંડ તરીકે જાણીતા બનનાર સર્જક કોણ છે, તો એ પણ દલસુખભાઈ માલવણિયા જ છે. સતત પ્રવાસી જીવન જીવનાર સર્જકનું નામ જણાવશો જી, તો એનું નામ છે સ્વામી આનંદ. સ્વામી આનંદના સમગ્ર સર્જનની કૃતિ કઈ છે, તો કે ધરતીની આરતી. કનૈલાલ મુનશીએ ઘનશ્યામ વ્યાસ ઉપનામથી રચેલી સૌ પ્રથમ વાર્તા કઈ છે, તો એનું નામ છે મારી કમલા. કિશોરલાલ મસુરવાળાએ આશ્રમનો ઉલ્લુ ઉપનામથી રચેલી કૃતિનું નામ જણાવશો જી, તો એનું નામ છે કાગડાની નજરે. મહાદેવભાઈ દેસાઈએ ખાન અબ્દુલ ગફાર ખાન પર આધારિત રચેલી કૃતિ કઈ છે, તો બે ખુદાઈ ખિદમતદાર. ગુણવંત આચાર્યની અખોવન કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો, તો એ છે નાટ્ય સંગ્રહ. ગુજરાતી કવિતામાં ભાઈ બહેનના પ્રેમને સૌ પ્રથમવાર સફળ આવિષ્કાર કરનાર કોણ છે, તો ચંદ્રવદન ચીમનલાલ મહેતા, જેને ચચી મહેતા આપણે કહીએ છીએ. ગુજરાતી અવેતન રંગભૂમિનો પાયો નાખનાર કોણ છે, તો એ પણ ચંદ્રવદન ચીમનલાલ મહેતા જ છે. ચંદ્રવદન ચીમનલાલ મહેતાને
આખો કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવશો જી? તો એ છે નાટક. જ્યોતિન્દ્ર દવેને મળેલું બિરુદ જણાવો જી, તો એને હસતા ફિલસૂફી અથવા તો એને હાસ્ય સમ્રાટ પણ કહેવામાં આવે છે. જ્યોતિન્દ્ર દવેની રેતીની રોટલી કૃતિનો સાહિત્ય પ્રકાર કયો છે? તો એ છે હાસ્ય સંગ્રહ. શ્રેષ્ઠ વિવેચન ગ્રંથ તરીકે સાહિત્ય અકાદમી પુરસ્કૃત સુંદરમની કૃતિ કઈ છે? તો એનું નામ છે અવલોકના. સુંદરમ ઉપનામથી સૌપ્રથમ રચેલું કાવ્ય કયું છે? તો કે બારડોલી. ત્રિભુવનદાસ લુહારે મરીચી ઉપનામથી સૌપ્રથમ લખેલું કાવ્ય કયું છે? તો કે એકાંશ દે. સુંદરમની નર્મદ સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કઈ કૃતિ છે? તો એનું નામ છે યાત્રા. કોયા ભગતની કડવી વાણી અને ગરીબોના ગીતો જેવી રચના આપનાર કવિનું નામ શું છે? તો એનું નામ છે સુંદરમ. જયંતિ દલાલની કાયા લાકડાની માયા લુગડાની કૃતિના સાહિત્ય પ્રકાર જણાવશો જી? તો એ છે વિવેચન. લોર્ડ લિટનની જેનોની કૃતિના ભાવાનુવાદન કોના દ્વારા કરવામાં આવેલું છે? તો એ મણિલાલ દ્વિવેદી દ્વારા. ગોવર્ધનરામ ત્રિપાઠીએ પત્નીના અવસાનના કારણે લખેલ દીર્ઘ કાવ્ય કયું છે? તો એનું નામ છે સ્નેહમુદ્રા. ઉમાશંકર જોશી કૃત વિશ્વ શાંતિનો સાહિત્ય પ્રકાર કયો છે? તો એ છે ખંડકાવ્ય. ગુજરાત મોરી મોરી રે પંક્તિના સર્જકનું નામ કોણ છે? તો એ છે ઉમાશંકર જોશી. સારથી અને નચિકેતા સામાયિક શરૂ કરનાર કોણ છે? તો કે કરસનદાસ માણેક. વાસુકી અને શ્રવણ ઉપનામ કયા સાહિત્ય સર્જન છે? તો કે એ ઉપનામ છે ઉમાશંકર જોશીના. કરસનદાસ માણેકનો જાણીતો કાવ્ય સંગ્રહ કયો છે? તો કે વૈશન પાયનની વાણી. નાટકોમાં સ્ત્રી પાત્રો ભજવી અને જાણીતા બનનાર કોણ છે? તો કે જયશંકર ભોજક, જેને આપણે સુંદરી તરીકે પણ ઓળખીએ છીએ. પૂંજાલાલ દલવાડીએ પૃથ્વીછંદમાં રચેલું સુંદર કાવ્ય કયું છે? તો એ છે પ્રિય કવિતાને. અસાઈ ઠાકરના વંશજો કયા નામે ઓળખાય છે? તો એને તરગાળા, જેને આપણે કહીએ છીએ. વસંત કે વર્ષા ઋતુનું વર્ણનવાળો કાવ્ય પ્રકાર કયો છે? તો એનું નામ છે ફાગુ. ગુર્જર ભાષા શબ્દ પ્રયોગ કરનાર કોણ છે? તો એ છે ભાલણ. શ્યુગર કોટેડ ક્વિનાઇન પિલ્સ તરીકે જાણીતું હાસ્ય કોનું છે? તો એ પ્રેમાનંદનું છે. પ્રેમાનંદે અ પ્રિન્સ ઓફ પગીરેટ્સ કોણે કહ્યા છે? તો કીધા છે કનૈયાલાલ મુનશીએ. પંડિતોના બ્રાહ્મણોનો કવિ પ્રેમાનંદને કોણે કીધું છે? તો નવલરામ પંડ્યાએ એવું કીધું છે. અનંતરાય રાવળે કોના કવિત્વને અજ્ઞાના ઝબકારા તરીકે સરખાવ્યું છે? તો કે શામળના. મોસ્ટ ગુજરાતી ઓફ ગુજરાતી પોઇટ્સ કોના માટે કહેવાયું છે? તો એ પ્રેમાનંદ માટે કહેવામાં આવેલું છે. અગેય સોનેટ અને પ્રવાહી પંક્તિ રચનાર કોણ છે? તો બળવંતરાય કલ્યાણજી ઠાકોર છે. બળવંતરાય ઠાકોરે સોનેટમાં સૌ પ્રથમવાર પ્રયોજેલો છંદ કયો છે? તો એનું નામ છે પૃથ્વી છંદ. ડોલન શૈલીમાં રચાયેલી સૌ પ્રથમ રચના કઈ છે? તો એનું નામ છે વસંતોત્સવ. કડવાને બદલે મીઠા સંજ્ઞા પ્રયોજનાર કોણ છે? તો એનું નામ છે દયારામ. રસની બાબતમાં કોઈપણ ગુજરાતી એના પેંગડામાં પગ ઘાલે એવો નથી, પ્રેમાનંદ માટે કોણે કહ્યું છે? નવલરામ પંડ્યાએ. વેદાંતવાદી અને સમાજને ફટકો મારનાર કવિ કોણ છે? તો જેનું નામ છે અખો, જેનું પૂરું નામ છે અક્ષયદાસ સોની. મધ્યકાલીન સાહિત્યમાં જ્ઞાનનો ગર્વો વડલો કોણ છે? તો એ છે અખો. અખાનું હાસ્ય આપણા સાહિત્યનું મહામૂલું ધન છે, આવું કોણે કહ્યું છે? તો એ ઉમાશંકર જોશીએ કીધું છે. દયારામનો ચર્ચાસ્પદ કિસ્સો કયો છે? તો કે રતન સોનારણ સાથે. નર્મદા કિનારે નારેશ્વરમાં આશ્રમ સ્થાપનાર કોણ છે? તો કે એનું નામ છે શ્રી રંગ અવધૂત. ગુરુ લીલામૃત ચક્રવર્તી કાવ્યસંગ્રહના રચયિતા કોણ છે? તો એનું નામ છે શ્રી રંગ અવધૂત. દાસી જીવનનું સમાધિ સ્થળ ક્યાં આવેલું છે? તો એ આવેલું છે ઘોઘાવધરની અંદર. કબીરપંથી સંતો કયા નામથી ઓળખાય છે? તો એને આપણે સાહેબ કહીએ છીએ. દયારામનું ભક્તિ કવિઓના સ્થાન નથી, પ્રણયના અમર કવિઓમાં છે, વિધાન કોનું છે? તો આ છે કનૈયાલાલ મુનશીનું. માંડળે પોતાના છપ્પાને શું કહ્યું? તો કે એનું નામ આપ્યું વિસી. ગોવર્ધન રામ દ્વારા ચંદા અને મેઘના કવિનું બિરુદ કોને આપવામાં આવ્યું છે? તો કે એ આપ્યું છે આનંદ શંકર ધ્રુવને. ગાંધીજીને રામ નામનો મંત્ર આપનાર કોણ છે? તો જેનું નામ છે રંભા. ઝવેરચંદ મેઘાણીનો પ્રથમ કાવ્ય સંગ્રહ કયો છે?
તો એનું નામ છે વેણીના ફૂલ. ગુજરાતી ભાષામાં ગર્ભદશાનો કાળ કોણે કહ્યો છે? તો એ કીધો છે ગોવર્ધનરામ ત્રિપાઠીએ. ગુજરાતી ભાષાને અંતિમ અપભ્રંશ કોણે કહી છે? તો એ કહી છે નરસિંહરાવ દિવેટિયાએ. હેમચંદ્રાચાર્યએ તૈયાર કરેલ પંચાંગ વ્યાકરણનું નામ જણાવશો જી? તો એનું નામ છે સિદ્ધહેમ શબ્દાનુશાસન. ગુજરાતી સાહિત્યમાં સૌ પ્રથમ રાસ લખનારનું બહુમાન કોણે મળ્યું છે? તો એ લખેલું છે શાલીભદ્ર શુરીને. સૌરાષ્ટ્રમાં ગિરનાર પર્વતનો વિસ્તૃત ઇતિહાસ આપનાર કવિ કોણ છે? તો એનું નામ છે વિજયસેન સુરી. ભરતેશ્વર બાહુબલીરાજ કૃતિના સર્જકનું નામ જણાવો જો, અને સાથે સાથે એનો રસ કયો છે? તો એ રસ છે વીરરસ. ગુજરાતી ભાષાનું સૌ પ્રથમ બારમાસી કાવ્ય આપનાર કવિ કોણ છે? જેનું નામ છે વિનયચંદ્ર સુરી. ભાલણનું મૂળ નામ શું છે? તો એનું નામ છે પુરુષોત્તમ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ. ફરીથી નવા ક્લાસમાં નવી વાત સાથે મળીશું. ત્યાં સુધી વિશ્યુઅલ તવેશ. જય હિન્દ. ગુડ બાય.